અગત્ય નો પ્રશ્ન છે ને એ ઇનામદાર ની જગાઓ છે કે માં જગા મળી હશે એ ઈનામદાર ની જગા પછી એમણે બધાને વેચાણ કરીને આપી એને પોતે કરી આપી હવે એ બાજુની જગાઓ ઘણી બધી ફેક્ટરીઓ અત્યારે ઉભી થઈ ગઈ પણ એમના ટાઈટલો ક્લિયર નથી જી સર કારણ કે સરકાર એમાં શ્રી સરકાર લખે છે પણ ઇનામદાર ના દસ્તાવેજ છે ઇનામદારી એને કરી આપી હવે આવી જમીનો ટાઈટલ શું ગણાય એમાં શું છે કે જો ઇનામદારી એક એક્ટ હતો એમાં શું છે કે સરકાર ઇનામ આપતી હતી જયારે અંગ્રેજની સરકાર હતી અથવા તો આપણા જે રાજા મહારાજા હતા તે શું કરતા હતા કે પોતાના સર્વન્ટો પોતાના નોકરો અથવા તો પોતાના માટે જેને સારું કામ કર્યું હોય તેના અમુક જગ્યાએ એમના ભરણ પોષણ માટે ઇનામ તરીકે આપતા હતા એટલે ઇનામદારી જગ્યા ગણાતી હતી હવે ઇનામદારી જગ્યા જે છે તે ઇનામદારી નાબૂદો એક્ટ આવી ગયો એટલે પછી શું થયું કે હવે એ ઇનામી જગ્યા જે હતી તે બધી રદ થઈ ગઈ અને એ બધી નવી ગણાતી થઈ ગઈ અને સરકારની પરવાનગી વગર એવી જગ્યા વેચાણ ન થઈ શકે અને જો ઇનામદારમાં જે કોઈ એ પણ વેચાણ એવી રીતે દસ્તાવેજ કરી આપ્યા હોય તો એ દસ્તાવેજ સરકાર હું નથી માનતો કે માન્ય રાખે કારણ કે ઇનામી જગ્યાના દસ્તાવેજ સરકારની પરવાનગી વગર થઈ શકે નહીં

તમે કોઈની પાસે દસ્તાવેજ કરાવો તો મેં આપને કીધું કે દસ્તાવેજ કાયદાથી રદ થઈ તો અમલ કરાવી કરો એટલે એમાં શું છે કે કોર્ટમાં પેલા ઇનામદારે દસ્તાવેજ કરી આપ્યો તો ખરીદનારે કોર્ટમાં દાવો કર્યો તો મેં હવે જ આપીને દસ્તાવેજ લીધો તો મારો હક છે એટલે કોર્ટ તે વખતે કોન્ટ્રાક્ટ ને આપણા જે છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી સેક્ટ જોઈને ચાલતું હોય આપ જો કે શરત ની જગ્યા માં પણ હુકમનામું થઈ જાય છે ઈનવેલીડ છે એટલે ગેરકાયદેસરનું ગણાય એ હુકમનામું તો આવી રીતે જે કઈ વેચાણ થયા હશે ને તો ભલે કોર્ટે હુકમનામું બી કરી આપ્યું જો એને થઈ હશે ને તો શું છે કે એને જયારે કોઈ જગ્યા કરે ઇનામદાર પોતે જગ્યા એને કરે તો એને 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 કાયદોમાં ટ્રાન્સફર નથી થતું એટલે જેના નામ પર હોય તે એને કરાવી શકે દાખલા તરીકે આજે આદિવાસીની જગ્યા હોય તો ડબલ એ લાગુ પડે તો એ ટ્રાન્સફર કરે તો એને કલેક્ટરની પરવાનગી લેવી પડે પણ એ જ આદિવાસી જો પોતાના નામ પર એને કરાવે તો એને શું છે કે એને કરવામાં કલેક્ટરની ખાલી એનેની પરમિશન લેવી પડે

એટલે જે તે સમયે જે વેચાણ દસ્તાવેજ કરી આપનાર હશે તેને નોટિસ પાઠવી હશે કે તમે આ સરહદ ભંગ કર્યો છે તો શ્રી સરકાર કેમ નહીં કરવી અને હવે શું છે કે જેણે વેચી નાખી તેને કઈ રસતી હોય તે હાજર ના થાય એટલે પછી શ્રી સરકાર થઈ જાય ને વેચાણને વેચાણ આપનારને ખબર પણ ન હોય વેચાણ લેનારને કે આવી કોઈ કાર્યવાહી થઈ ગઈ એટલે રેવન્યુ રેકોર્ડ પર શ્રી સરકાર થઈ જાય ને પેલાની પાસે દસ્તાવેજ રહી ગયો હોય પણ સાહેબ હવે આવી જગા ઉપર ગવર્મેન્ટ જે મકાન ગેરકાયદેસર બન્યા હોય એમાં ઇમ્પેક્ટ ભરીને રેગ્યુલરાઈઝ કરે છે તો એનું ઘણું શું અમારે હવે ઇમ્પેક્ટ નો કાયદો જુદી વસ્તુ છે એનાથી ઇમ્પેક્ટ નો કાયદો બાંધકામ રેગ્યુલાઈઝ થાય છે પણ એનાથી જે જમીન ના કાયદા છે તે રેગ્યુલાઈઝ નથી થતા સમજો કે નવી શરત ની જગ્યા પર કોઈએ બાંધકામ કરી નાખ્યું હોય

બકુલભાઈ જે રેગ્યુલાઇઝ ખાઈ છે ને તે કયું આ જે મ્યુનિસિપલ એક પ્રમાણે રેગ્યુલાઇઝ થાય એટલે ડીસીઆર પ્રમાણે રેગ્યુલાઇઝ થાય નહી કે રેવન્યુ એક્ટ પ્રમાણે રેગ્યુલાઇઝ થાય તો એ બે એના માટે મારે ઇમ્પેક્ટ ફીલ એ ઇમ્પેક્ટ ફીલ એ ગવર્નમેન્ટ કે જગ્યા એને થઈ ગઈ સાહેબ એ ભાવી ઇનામદારીની એને થયેલી એક સોસાયટી છે જી સર કે જેની અંદર અત્યારે કોલેટ બનેલા છે ઇનામદારોસાયટી રીડેવલપમેન્ટમાં જઈ રહી છે એને લેવી પડે હા એ તો લેવી જ પડે એને તો લેવું પડે ને કઈ તો એ વખતે પાછું પ્રીમિયમ ભરવું પડે પહેલા તો તો પ્રીમિયમ ભરવાનું આવે હું તમે હું તમને આજનો એક દાખલો આપું મારી પાસે આજે એક મારી ઓફિસ માં એક સોસાયટી દસ્તાવેજ કરાવી લીધા અને પ્રીમિયમ ની નવી શરત ની જગ્યા હતી તો તે વખતે ગવર્મેન્ટે એમને ચાર લાખ રૂપિયા ભરવાનો ઓર્ડર કર્યો હતો આજનો દાખલો જ આપું મારે એકવીસ એક થી અને તે વખતે એની એને કર્યું એટલે લાખ રૂપિયા ભરવાના આવ્યા પેલા બિલ્ડરે લાખ રૂપિયા ભાઈ અને પછી ઓગણીસો એને પાછી નોટિસ આપી કે ભાઈ તું આ ચાર લાખ રૂપિયા ભર તો થશે ત્યાર વખતે આ નવી નું પ્રીમિયમ ભરવાનું હતું અને એ હાઈકોર્ટમાં ગયો કે અમારે આ એકવીસ એક થી સ્કીમ છે એટલે પ્રીમિયમ ભરવાનું ન થાય એમ કરીને હાઈકોર્ટે બે હજાર તેર માં એવો હુકમ થયો કે ભાઈ એકવીસ એક ની સ્કીમ હોય તો નવી જગ્યાનું પ્રીમિયમ પ્રીમિયમ ન એવું તો ભરવું જ પડે તમારે નવી જગ્યાનું એની જે કિંમત હોય એકવીસ ની પ્રમાણે હોય તો એ કિંમત પ્રમાણે પ્રીમિયમ ભરવું પડે બજાર કિંમત પ્રમાણે તો તમને જયારે ચાર લાખ ભરવાનું કીધું તે એકવીસ એક ના જે દર હતા તે પ્રમાણે ભરવાનું હતું હવે એને નહીં ભર્યા તો અને એ બધા જ મકાનો બની ગયા છે અને બે હજાર તેર માં એવો હુકમ થયો કે ગવર્મેન્ટ એમ કીધું કે તમારે બત્રીસ કરોડ રૂપિયા ભરવાના હવે આજના દર પ્રમાણે બરાબર હું જે આપણે કઉ છું ને એની અંદર શ્રી સરકાર નથી ના પણ પ્રીમિયમ ભરવાની જે જવાબદારી છે તે તો જમીન માલિક ની કે ખરીદનાર ની રહેવાની જ છે ઓર કાં તો ખરીદનાર ભરે કાં તો વેચનાર ભરે ઓકે રીડેવલપમેન્ટમાં જતું હોય તો એ વખતે પ્રીમિયમ તો ભરવું આગળ ટાઈટલ આપશે નહીં સરકાર સરકારમાં તો શું છે કે બધા અધિકારીઓ એક તો બબે ત્રણ વર્ષ માટે આવતા હોય અને કામ ના હેઠળ એવું હોય કે જે કામ એમની સામે આવતું હોય ને તે મોટે ભાગે થતું હોય

ભવિષ્યમાં ભરવાના આવશે તો કેટલા મેં તમને કીધું ચાર લાખ ના બત્રીસ કરોડ ભરવાના આવ્યા હું તમને બીજો એક એક દાખલો કે નવી જગ્યામાં બધા કરોડપતિઓના બંગલા એક બંગલો પાંચ પાંચ સાત સાત દસ દસ કરોડ નો હશે અને એ મેટર ચાલી તો હાઈકોર્ટ નો અંદર એક ઓર્ડર બંગલા તોડી નાખ્યો કે હવે એક કેસ ચાલ્યો વીસ વર્ષ પણ જયારે હુકમ આવ્યો ત્યારે બધા બંગલા તોડી નાખવાનો આવ્યો અને પછી શું થયું કે બધાએ રેગ્યુલાઇઝ કરવા માટે અરજી આપી કે અમે આજની તારીખમાં પ્રીમિયમ ભરવા તૈયાર છે તો બધાએ બબબે ત્રણ કરોડ રૂપિયા પ્રીમિયમ ભરી ઉ પડ્યું તો એને તો જેણે ખરીદ આમાં શું છે કે ખરીદનાર સાવધાન આ એક સુપ્રીમ કોર્ટનો સિદ્ધાંત છે અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીસનો બહુ મહત્વનો સિદ્ધાંત છે કે ખરીદનાર સાવધાન ખરીદનારની જવાબદારી છે ટાઇટલ જોવાની નહીં કે વેચનારની ખરીદનારે જ્યારે ખરીદી છે કરે છે ત્યારે એને જોવું જોઈએ કે હું જે જગ્યા ખરીદું છું એની પાછળ મારે કઈ કઈ જવાબદારી છે જો એ પોતાના એના પ્રત્યે કાન કરે છે અથવા તો એ તરફ ઇગ્નોર કરે છે એ તરફ કાળજી નથી લાગતા તો ભવિષ્યના એની જે કોઈ જવાબદારી ઉભી થાય છે તે ખરીદનારના સિરે આવશે વેચનારના શિરે નહીં એટલે ખરીદનાર સાવધાનનો સિદ્ધાંત એ એવો સિદ્ધાંત છે જે આપણે અત્યારે જો કે એના ટાઈટલ જોવાની જવાબદારી ખરીદનાર છે નહીં કે વેચનારની છે કે એને વેચવાનો હક છે કેવી રીતે ટાઈટલ છે નવી શરત જૂની શરત છે તે ખરીદનાર સાવધાનનો સિદ્ધાંત સુપ્રીમ કોર્ટમાં અનેક ચુકાદાઓમાં બહુ વિસ્તૃતથી કરવામાં આવ્યું છે કે ખરીદનારની એ જવાબદારી છે કે જ્યારે મિલકત ખરીદે ત્યારે ખૂબ જ પોતાનાથી જાણી શકાય એવા બધા સાધનો ઉપયોગ કરી અને જાણી લેવું જોઈએ કે હું આ જે ખરીદી છું એમાં કોઈ જવાબદારી તો ભવિષ્યમાં ઊભી થવાની નથી ને એટલે જે ખરીદે છે તેના માટે પછી એ જવાબદારી આવે છે અને હાઈકોર્ટમાં જાય છે ત્યારે પણ પછી આ સિદ્ધાંત અમલમાં આવે છે કે તમે ખરીદ્યું ત્યારે કેમ તમે આ બાબતમાં બે કાળજી રાખી છે બેદરકારી કેમ દર્શાવી